હું ખાલી 7 ચોપડી ભણેલો છું, એમાં 6 સત્તાધોનનું સર્ટિફિકેટ છે, અને અમારે વડીલો બેઠા, લગભગ અમારી બધાની સ્થિતિ એક હતી છે. એટલે ગોવિંદ કાકાની જે સ્થિતિ છે એ બધાની છે. પણ મારે આપને એ કહેવાનું છે કે મારી કંપનીનું એક સેન્ટેન્સ છે, આઈ એમ નથિંગ, એટલે ઈગોલેસ, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ, ધેટ ઇઝ ધ કોન્ફિડન્સ. સો આઈ કમિંગ ફ્રોમ સ્મોલ વિલેજ દુધાળા, ધેટ ટાઈમ વેન આઈ બોર્ન, ધેટ ટાઈમ ઓનલી 700 પીપલ ઇન માય વિલેજ. I am studying in Dudhala only 1, 2, 4, 5, 6, 7, Lathi, Taluka district. I go with walking, not any cycle, bicycle. Go this leg, see, chappal after 11 years. How is my English? My English is valid in the world, rest of the British and India, because British had largest, British has mother language and Indian, India has largest speaking English in the world. That why grammar want only two country, British India, other rest of the world don't want grammar. That why my English is without grammar, this is running around the world. એટલે આ હું યુવાનોને કોન્ફિડન્સ માટે કહું છું કે બહુ બધી માથાકૂટમાં પડતા નહીં અને બહુ ગ્રામરની વાહે પડતા નહીં. કામ કરો અને કામ કરે. ચાલો, એટલે આપણે એ વાતમાં જવાનું છે કે આપણે પ્રગતિ માટે શું કરવું જોઈએ. આપણી પ્રગતિ આ દુનિયામાં આપણી સિવાય બહુ કોઈ કરી શકતું નથી. આ દુનિયામાં આપણું ભલું આપણા સિવાય કોઈ કરી શકતું નથી, અને આપણું ખરાબ પણ આપણી સિવાય આપણું ખરાબ કોઈ કરી શકતું નથી. આપણે માની બેઠા છીએ જ્યારે આપણે અનસક્સેસ થઈએ ત્યારે આપણને હો વિચાર આવે, આ ઓલો મારો ભાઈએ આમ કર્યું, મારા કાકાએ આમ કર્યું, મારા ફુવાએ આમ કર્યું, મારા પાર્ટનર મને છેતરી ગયો. આ દુનિયામાં કોઈ બજો કોઈ છેતરી ઇચ્છતું નથી. પણ બહુ મહત્વની વાત છે ભાઈ કે આ દુનિયામાં બધાને છેતરવા જ છે, અને આપણે ન છેતરાવું ને એ આપણે ધ્યાન રાખવાનું છે. બાકી દુનિયામાં પતિ પત્ની છેતરે, પત્ની પતિને છેતરે, બાપ દીકરાને છેતરે, દીકરો બાપને છેતરે, આ છેતરવાનું એ તો મનુષ્ય પ્રકૃતિ નહીં, જીવની પ્રકૃતિ છે. એટલે આમાં કાંઈ એવું નહીં માનવાનું કે આ માણસ ખોટો છે ને ખરાબ છે, નહીં. આખી દુનિયા ભગવાને બનાવી છે, દુનિયા બહુ સારી છે. આપણું પોઝિટિવ થિંક કરવાનું અને આપણે આપણું માપ કાઢવાનું, અને ક્યારેય એવું નહીં વિચારવાનું. હમણાં ભાઈ વાત કરી હતી કે નીતિનભાઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા તો થવાની અત્યારે આપણે વાત કરીએ, પણ અત્યારે કોઈ 50 નંબર નથી હાલમાં વલ્લભભાઈ થી. અરે ભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ થી 1000 નંબરે પણ ન હોય એવું બને. પણ આપણે કોન્ફિડન્સ એ રાખવાનો છે કે ભલે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ નથી, પણ એના દીકરા તો સહી ને, હું જેવો સૌ એવો, પણ હું ગોવિંદ છું. મારે મારા ગોવિંદને યાદ રાખવાનો છે, તમારે તમને યાદ રાખવાના છે. તમે ગોવિંદ કાકા નો થાવ તો થવાની જરા જરૂર નથી, તમે કદાચ મથુર કાકા નો થાવ તો થવાની જરાય જ નથી, તમારે ગગજીભાઈ થવાની જરૂર નથી. તમે પોતે પિયુષ છો તો પિયુષ રહો, અને તમે પોતે નેવિલ હોય તો નેવિલ રહો, પણ બીજા કોઈને થવાની આ દુનિયામાં જરૂર નથી. જેવા છીએ એવા આપણે છીએ, પણ આપણે કેવા બનવું છે એ પોઈન્ટ બહુ મહત્વનો. મેં એક અમિતાભ બચ્ચન નું પિક્ચર જોયું હતું, એમાં એ બોલતો હતો, ઓલા એમ કે કઈ લાઈનમાં ઉભો રહે, તો એને એમ કીધું હતું કે મેં જહાં આવું ને વહાં સે લાઈન શરૂ હોતા.
આપણે આપણી પર્સનાલિટી ઈ બનાવવાની છે કે આપણાથી શરૂ થાય, બીજાને નામે આપણે ઓળખાય ઈ બહુ સારી વાત છે, પણ આપણે આપણી લીટી એવી રીતે કરવાની છે કે આપણાથી લાઈન શરૂ થાય. મારે યુવા મિત્રોને ખાસ એ મેસેજ આપવો છે, બધા એમ સમજે કે પૈસા મેળવવા માટે ખોટું કરવું જ પડે, ખોટું બોલવું જ પડે. આની જેવું આ દુનિયામાં બીજું એક જૂઠાણું નથી. આ મોટામાં મોટું જૂઠાણું હોય તો ઈ છે કે બિઝનેસ માટે ને પૈસા માટે ખોટું બોલવું પડે. આ મોટું જૂઠાણું છે, ઈ સત્ય વાત નથી. એટલે સત્ય ને કદી પણ તિલાંજલિ આપશો નહીં, સત્યનો સ્વીકાર કરજો અને સત્યની રાહે ચાલશો તો આપણી પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. મિત્રો, એનું એક્ઝામ્પલ આપું કે હું પૂજ્ય ડોંગરેજી મહારાજના પ્રભાવમાં, અને પૂજ્ય ડોંગરેજી મહારાજ એટલે આપણા ભાગવત કથાકાર, ભાગવત કથાકાર અને એ ધામમાં ગયા ને પછી 30 વર્ષ થયા. તો આ ડોંગરેજ મહારાજની પહેલી વાર કથામાં હું 17-18 વર્ષનો હતો ત્યારે હીરા ઘસતો હતો. 6 વર્ષ મેં હીરા ઘસ્યા. હીરા ઘસતો તો ત્યારે જો રવિવારની રજા હતી. આ મિત્રો, યંગસ્ટરને ખાસ હું મેસેજ આપું કે કર્યા વગર કાંઈ મળતું નથી, સખત મહેનતનો કોઈ પણ વિકલ્પ જ નથી. એટલે મહેનત તો કરવી પડશે. હું ભણતો લાઠી તો ઓલી તાવડી ઉપર કલર કરીને એક સાહેબે લખ્યું હતું કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. એટલે મનુષ્ય જો યત્ન કરે તો ઈશ્વરની કૃપા થાય. એટલે કરવું તો આપણે પડશે. હું આ એટલા માટે કહું છું કે આ વડીલો અમે બધા બેઠા ને હીરા ઘસતા ત્યારે કારખાના 14 ઘાલતા. સવારે 6 વાગ્યે કારખાના ચાલુ થાય અને સાંજે 8 વાગ્યે બંધ થાય. 14 કલાક કામ કર્યા પછી બહુ જ મજા આવતી હતી. સાંજે કંટાળો નતો આવતો. કેમ કે ખેતીમાંથી આવ્યા હતા અને ખેતીમાં ઓપન સ્કાયમાં સનલાઇટમાં 43 ડિગ્રીમાં 14 કલાક કામ તો કરવાનું હતું જ. એટલે 14 કલાક કામ કરીને આવ્યા હતા, પણ હીરા ગણવામાં માથે સત તો હતી. એટલે જયારે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ, અમારી કંપનીનું સેન્ટેન્સ 35 વર્ષથી છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. મિત્રો, ખાસ મારે તમને મેસેજ આપવાનો છે કે જો પ્રોગ્રેસ કરવો હોય તો પ્રોબ્લેમ એટલે કે યુ ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. જો તમે કમ્ફર્ટ ઝોનમાં છો તો પ્રગતિ થવાની શક્યતા નહીવત છે, નહીવત. કારણ કે પ્રોબ્લેમ આવે તો જ આપણને વિચાર આવે, અને વિચાર આવે તો જ આપણે કંઈક વિચારીને નવું કરીએ, મહેનત કરીએ. એટલે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ, આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. તો આપણા જે ન્યુ જનરેશન જે પપ્પાના બિઝનેસમાં આવે છે એ લોકોને ખાસ મારે સંદેશો કે તમે પેલા શેઠના છોકરા છો એ ભૂલી જાજો. તમે આમ પપ્પાનું કામ, મારે પપ્પાનો લીટો જે છે એ મોટો કરવો છે, પણ પપ્પાથી પણ બેસ્ટ હું શું કરી શકું, મારું શું કહેવાય, એને માટે કરવી પડશે મહેનત. 14 કલાક, કેટલા કલાક ભાઈ બોલ્યા નહી, 14 કલાક. અને એક બહુ 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 જો વાત ને મહત્વ જે આપણે સમજવા જેવી, મિત્રો આપણા બધા માટે, તો આ બ્રેક કઈ છે પ્રગતિ ની. હમણાં અમારે ત્યાં એક્સરસાઇઝમાં ડોક્ટર આવે છે, તો એનો બાબો 4 વર્ષનો. તો મને એ ડોક્ટર કે મારો બાબો સ્કૂલમાં આજે એક્સ્ટ્રા પેલામાં જવાનો હતો, તો શનિવારે એને રિહર્સલ હતું. તો એ બાબો હું કે ખબર, હું આજે સેટરડે સ્કૂલે જાઉં ને તો મને 2 હોલિડે જોઈએ ને, તો હવે હું મંડે નહીં જાઉં. ધેટ ઇઝ ધ કમ્ફર્ટ ઝોન. આપણે બી વાવવું જ કમ્ફર્ટ ઝોનમાં છે, પછી મહેનત કેવી રીતે થાય. એટલે અમે એ ટાઈમે 14 કલાક કામ કરીને આનંદ થતો હતો. એટલે આપણે જેટલા લોકોએ મહેનત આ કરી બધા આગળ આવ્યા, અને આજે પણ 12 કલાક કામ કરીએ કે છે. એટલે પહેલામાં વહેલો યુવાનોને મિત્રોને કે સખત પરિશ્રમ, અને
સત્ય સત્યનો હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું, તમે આપ વખાણ નહીં સમજતા, કારણ કે ડોંગરીજી મહારાજ એમ કહેતા કે પોતાના વખાણ કરવા એ મૃત્યુ બરાબર છે. એટલે એ હું ભાનથી બોલું છું કે હું આઈ એમ સમજ માટે નહીં, પણ મારે મારી પાસે ભણતર તો છે નહીં બરાબર, તો મેં કઈ એવું કઈ જ્ઞાન નહીં, તો મારે તમે કઈક સમજ કેવું હોય પ્રેક્ટિકલ મેસેજ આપવો હોય મારા અનુભવનો જ આપવો પડે. એટલે મારા અનુભવની હું વાત કરું છું કે મિત્રો, 1970 માં અમે 3 મિત્રો આરે કામ્યાતા હતા અને કારખાનું ચાલુ કર્યું. એને 2 મહિના થયા ને એટલા માટે કર્યું, પહેલા મજૂરીનો લોટ લાવ્યા, હવે એને માગ્યું તું વજન 28%, પીડી કોઠારીનો લોટ લાવ્યા, અને જે હીરાવાળા હોય બધા ઓળખતા હોય પીડી કોઠારીને, અને આવ્યું 64%. હવે 6% વધારે આવ્યું કરું, કારણ કે અમે 3 ભાગીદાર ને 2 ભાગીદાર ને ભાઈ નહાળ, એટલે નુકસાન થયું નહીં. 34% વજન આવ્યું. તો જેને મને લોટ અપાયો હતો એ કે આમાં 26% લઈ જવાનું હોય, 28% માર્કો છે, એટલે તો તું 34% લઈ જાય તો એ તને ખોટું છે કે તું મોટા હીરા આમાં નાખ્યા, નાના કાઢી લીધા, એટલે કે તને બીજો લોટ નહીં આપે. મેં કીધું આપે કે ન આપે, પણ મારો સિદ્ધાંત છે કે હું હીરો બદલીશ નહીં ને હું ખોટું કરીશ નહીં. તો એને એમ કીધું કે તું આ ટાઈપે તો અમારું પણ બધાયનું બગડશે, કેમ અમારે તો 28% જ વજન આવે છે. તો મને એમ થયું કે મેં એમ કીધું તો તમને સારું લાગે એ કરો, મેં આ તમને લોટ આપ્યો, તમારે નાના મોટા હીરા કરવા હોય કરી દો, તમારું ન હોવું જોઈએ. એટલે એને પછી 26% વજન કરીને મને આપ્યું, હું લોટ આપ્યો હોય મને બીજો લોટ આપ્યો, લોટ એટલે હીરા 50-60 હીરા આપે મજૂરીથી લેબરથી. મને એવો વિચાર આવ્યો કે આને જો 26%માં પોહાતો હોય મને 34%માં નહીં પોહાય, મારે પોતાનો માલ બનાવવો, પણ પોતાનો માલ બનાવવો ક્યાં, કારણ કે ખબર નહીં રફ ક્યાં મળે. તો એક ભવાની ના વડે કે અહીંયા રમેશભાઈ રાજ કપૂર ની ઓફિસ છે, એમાં હીરા વાળા ની એમ મને મારા મોટા ભાઈ કીધેલું, હું ત્યાં ગયો સાયકલ લઈ 500 રૂપિયા ખિસ્સામાં નાખીને. તો મેં એને કીધું ભાઈ મારે રફ લેવી છે, તો એ કે અહીંયા નથી પણ તમારે રોકડી જ લેવી, હું હારે આવું મને દલાલી આપજો. હું એને હારે લઈ ગયો અને 3-4 ઓફિસે, હવે હું ભાવ ની રફ આપને ક્યાં ખબર હતી, તો 3-4 ઓફિસે ગયા. તો જેને ઓછો ભાવ કર્યો ને 91 નો ભાવ કીધો, 1 રૂપિયો નો ઘટ્યો, એ ઓફિસે થી મેં માલ લીધો. મેં કીધું 5 કેરેટ આપ, તો એ કે 5 નો 10 તો તમારે લેવી જ પડે. તો મેં કીધું પણ 10 માં પૈસા નથી મારી પાસે, તો કે આ છોકરો દલાલ છે ને ઘરે આવીને લઈ જાય, મને મને ખબર હતી ઘરે ક્યાં છે. તે તો એ 500 રૂપિયા ને આપ્યા ને 910 ની 10 કેરેટ રફ થાય ને 10 ઓલા ની દલાલી, એટલે 420 રૂપિયા આપવાના થયા. તો અમારા ભાગીદાર વીરજીભાઈ થી મારા લગ્ન થયા, અમે વીરજીભાઈ ને ઘરે જમતા, તો વીરજીભાઈ ના ઘરે ગયો. મેં કીધું વીરજીભાઈ આ રફ લાવ્યો પણ આને 420 રૂપિયા આપવાના છે. તો વીરજીભાઈ કે અહીં ક્યાં ફદો હતો ભગત, ફદો હોય ફદિયા કેતા પૈસા ને, ત્યારે કાઠિયાવાડ માં ફદિયા કે, એટલે કે અહીં ક્યાં ફદો હતો. પણ મેં કીધું હવે હું કરશું. પછી 200 રૂપિયા એની વાઈફ અહીંથી લીધા, 200 પાડોશી પાસેથી લીધા, અને 20 એને ખીસામાંથી. આ પહેલો ધંધો. હવે મારું એમ કહેવાનું છે આ ધંધો ની હવે વાત આવે છે કે કોને પ્રગતિ થાય ને સત્ય શું કહેવાય. 2 મહિના થયા એટલે મારી બાજુ કારખાના ચલાવતા હતા વિઠ્ઠલભાઈ ચિત્તળ વાળા, એને મને કીધું એ ભગત, મને ત્યાં ઉપનામ ભગત કહેતા, કાના માતર વગેરે ના ભગત, એટલે હું ભગત નથી હું બધાને કહું છું. એટલે કે તમારે આ તમારી જે રફ છે ને કલર નો માલ, વેસ્ટ નો માલ આવતો, એ તમે 450 એ વેચો છો ને, એને જો તમે ધાર કાળી કરી દો ને તો એમ કે એના 650 આવે. તો મેં કીધું કેમ થાય મને કહો. એટલે એને એ માલ લીધો, એસિડમાં ઉકાળ્યો અને પછી હીરાની કાળી પાવડર આવે એ ધાર ઉપર લગાવી દીધો અને માર્કેટમાં મૂક્યો. અમારે જંતી માસ્ત કરીને વેપારી હતા, અહીંયા દલાલ ગયો, 700 ભાવ કીધો, પહેલી જ ઓફર 650 ની આવી. એટલે મેં એને કીધું ના મારે 700 અંદર નથી વેચવું, એટલે પડીકું આવી ગયું. પછી હું એને 450 એ આપતો હતો, એને જઈને મેં બતાવ્યું કે આ મારે 650 ની ઓફર છે જંતી માસ્તર ની, તો કે સારું અમને 631 માં આપી દે. એટલે પછી મેં કીધું તમને તો 450 માં જ આપવાનું છે, આ જે હું તમને 450 જે રેગ્યુલર માલ આપું છું એ જ માલ આ છે, પણ તમને વ્હાઈટ એટલે લાગે છે કે ધાર એની કાળી કરેલી છે, તમે બીજાથી નો છેતરાઈ જાઓ એટલે હું તમને આ બતાવવા લાવ્યો છું. એટલે એ તો એકદમ ઉડી ગયા કે ચલો આ તો લાગે 650 નો અને 450 નો ઉકાળે જો એસિડમાં તો પાછો 450 નો થઈ જાય. એટલે
એને મેં 450 આપી દીધો. હું આ તમને મેસેજ ઈ આપવા માંગુ છું કે તે દિવસે જો ઈ માલના મેં 650 લઈ લીધા હોત છેતરીને, તો આજે કંપની અહીંયા ન પહોંચી હોત. સત્ય ચાલે છે એટલે કોન્ફિડન્સ માટે કે ગમે તે તડકો સાયો આવે તો ક્યારેય સત્યને આપણે ભૂલશું નહીં, કારણ કે સત્ય ઈ જ આપણું ખરેખર સાચો રસ્તો છે. હવે કોઈ મિત્રોને કોઈ ક્વેશ્ચન હોય ને તો કઈક આપણે તમને લોકોને શું જાણવું છે ને શું ગમે છે ઈ આપને ખબર પડે, તો ઇફ યુ હેવ એની ક્વેશ્ચન સો યુ કેન આસ્ક. હવે ગીતાજી, હું આપને એમ કહું છું કે અત્યારે લાંબો સમય નથી એટલે લાંબી વાત નહીં કરીએ, પણ ભગવાનની દયાથી હું જ્યારે આઈઆઈએમમાં પહેલું લેક્ચર આપવા ગયો ત્યારે મને વિદ્યાર્થીઓએ પહેલો જ પ્રશ્ન કર્યો કે તમને ગીતાજી આખી મોઢે છે? મેં કીધું હા. તો એમ કે આખી દુનિયામાં જેને આખી ગીત મોઢે હોય ઈ કોઈ દે ઉદ્યોગપતિ નો હોય, અને જે ઉદ્યોગપતિ હોય એને કોઈ દે આખી ગીતા મોઢે નો હોય, તો આ કેવી રીતે બન્યું? તો મેં એને એમ કીધું કે ભાઈ જો ઈ પૂર્વ કોઈ યોગ, હું પૂર્વ જન્મ ને માનું છું એટલે પૂર્વ નો યોગ છે. હા, એમ કરીને વાત કરી. હવે ઈ વાત બહુ લાંબી છે, હું ટૂંકમાં આ વાત આપને એટલે કહું છું કે તમે પણ ગીતા આખી વાંચતા 700 શ્લોકે એને 2-2.5 કલાક થાય, ગુજરાતીમાં, હિન્દીમાં કે ઇંગ્લિશમાં, અને તમે તમારી જિંદગીના 25-50-100 પ્રશ્નો આખું લિસ્ટ બનાવજો, મારી જિંદગીમાં મારે આટલા પ્રશ્નો છે, અને એ 2-2.5 કલાક તમે જયારે ગીતાજી પૂરી થાય તમને ગીતામાંથી તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જાય. એટલે આ પ્રગતિનું સૌથી પહેલામાં મેનેજમેન્ટ નો કોઈ ગુરુમાં ગુરુ હોય ને તો ગીતાજી છે મેનેજમેન્ટ નો ગુરુ. તો મિત્રો, મારે તમે આમાં હાથ ઊંચા કરો કે અત્યાર સુધીમાં ગીતા વાંચી કે જાય? ધન્યવાદ ધન્યવાદ. 25% વધારે વાંચી, તાલી બજાવો એ બધા માટે. હવે કાલે આગુની હો, આગુની વાયદો નહીં, કાલે સાંજ સુધીમાં તમે બધાય મને પ્રોમિસ આપો કે તમે બધાય ગીતાજી આખી વાંચી જશો 2-2.5 કલાક જોહે, પણ તમે બધાય તમને જે લેંગ્વેજ આવડતી હોય. એટલે હા ભાઈ, એ ભાઈ કે 2-3 દી જવાજો, બા 3 દી નહીં ગણો. હાચું 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 હાચું, ધન્યવાદ. આ સ્થળ ભૂલી ગયા એક, તો આપણું 5-6-7 ગયું ભાઈ, અને 8 ગઈ, 9 તારીખે તો હસું ને, 9 તારીખે હસું ને ભાઈ. આ લવજીભાઈ હમણાં આવ્યા ને, લવજીભાઈ આખી ગીતા વાંચવાની 9 તારીખે વંચા હે? મિત્રો, હવે બીજી જે મારી ફોર્મ્યુલા છે એ આપીને આપણે વાત પૂરી કરશું, કારણ કે મને 30 મિનિટ આપી હતી અને 30 મિનિટમાં 20 થઈ ગઈ છે, આપણી પાસે 10 જ બચી છે. અને જે સમયને ન ઓળખી શકે એ કોઈ દે ભગવાનને ઓળખી શકે નહીં, એટલે આપણે 10 મિનિટમાં પૂરું કરશું. પણ મારી પાસે જે મેઇન ફોર્મ્યુલા છે કે આ પ્રગતિ કેવી રીતે થશે, તો આ ફોર્મ્યુલાથી તમારો બિઝનેસ બહુ વધી જાહે, તમારા ફેમિલીમાં એકદમ એકત્વ આવીને ફેમિલી બહુ, કોઈ દિવસ ફેમિલીમાં કેને મિસગાઈડ કેને આપણે થશે જ નહીં, બધા એકદમ પ્રેમ 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 થઈ જશે. તો આ એક આપણી જે મારી ફોર્મ્યુલા છે હું આને આપી દઉં છું. સ્વભાવ, આપણો સ્વભાવ એવો છે, કારણ કે આપણી જે કઈ પ્રગતિ કરે એ આપણો સ્વભાવ જ કરે છે. આપણા દુઃખનું કારણ આપણો સ્વભાવ છે અને સુખનું કારણ પણ આપણો સ્વભાવ છે. એટલે આપણે આપણો સ્વભાવ સુધારવાનો છે, પણ આપણો બગડ્યો હોય તો પોતે બધા એમ માનતા હોય છે કે મારો સ્વભાવ કાંઈ બગડ્યો નથી અને હું હાવ સાચો છું. બધાને પોતાને એમ લાગે હું સાચો છું, સામે વાળો ખોટો છે.
આ હું તમને ફોર્મ્યુલા આપું છું કે હવે તમને સામે વાળાની દયા આવશે એની ઉપર દાજ નહીં સડે એવી તમને ફોર્મ્યુલા આપું છું. એમાં કરવાનું કઈ નથી. આપણે ખાલી મનમાં વિચારો કે આપણા આ જે મગજ છે એ આપણે બનાવ્યું છે કે કોઈ બીજાએ બનાવ્યું છે? કોઈ બીજાએ બનાવ્યું, બરાબર? આપણે નથી બનાવ્યું. કોને બનાવ્યું? આપણે કહી ભગવાને. આ ડોક્ટર સાહેબ ને ખબર, સાહેબ કોને બનાવ્યું? ભગવાને. આ ડોક્ટર તમે હો તો કોઈ બનાવી કે ડોક્ટર મગજ નો બનાવે? આ મગજ ની અંદર 2 કરોડ થી વધારે સેલ છે, 2 કરોડ થી વધારે. હવે આ ભગવાને, ગોવિંદ કાકા અહીંયા છું, તમારી રાઈટ હેન્ડ સાઈડ છું. ગોવિંદ કાકા તમારી રાઈટ માં એક પ્રશ્ન છે. મારું નામ વસંત છે, નવ ગુજરાત સમય નો ડાયરેક્ટર છું. મારો પ્રશ્ન એવો છે કે નવી પેઢી અને જૂની પેઢી માં ભણતર નો તો ફરક હોય જ છે, કેમ કે અમને લોકોને પપ્પાએ મહેનત કરીને ભણાયા તો છે જ, અને અમને એવું લાગે છે કે પપ્પાને ખબર પડતી નથી. તો એ વસ્તુને મેચ કેવી રીતે કરવી? કેમ કે એમની કોટા સુદના લીધે તો આટલો બધો ધંધો થયો, જેને અમને કાલની થોડી ખબર પડી ગઈ તો અમને એવું લાગે છે કે એમને કઈ ખ્યાલ નથી આવતો, એમના ડિસિઝનમાં ભૂલ છે. તો એ કઈ રીતે મારે એમાં મેનેજ કરવું? બહુ સરસ. આ અમારી વાત ઓલી ક્યાં પહોંચી હતી? ઊભી રાખી આ ભાઈનો પહેલા જવાબ આપી દીધી. ન્યુ જનરેશન બિઝનેસ માં ન્યુ જનરેશન બિઝનેસ માં નથી બનવાનું, કારણ કે ઘણા મિત્રો આવે છે મારે ત્યાં રિલીફ સેન્ટર માં દીકરા કે દીકરી એમ જ કારણ કે ઘણા મિત્રો આવે છે.
કારણ કે ઘણા નિશ્ચિત ભાવે છે.